લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 2020 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને 2021 ના વર્ષની શરૂઆત બસ થવાની છે, ત્યારે ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધી નોસ્ટ્રાડેમસે કરેલી 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓએ લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે। વાત કઈક એવી છે કે લેસ પ્રોફેસીસ નામના પુસ્તકમાં નોસ્ટ્રાડેમસે સદીઓ પહેલા વિશ્વ વિશે ઘણી બધી આગાહીઓ કરી હતી। અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પુસ્તકની પહેલી આવૃત્તિ 1555માં પ્રકાશિત થઈ હતી। ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે આ પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે, જેમાંથી 70% ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે। આ ઉપરાંત નોસ્ટ્રાડેમસની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને ક્વાટ્રેન પણ કહેવામાં આવે છે। વર્ષ 2020માં જે કોરોના મહામારી ફેલાઈ છે તેની પણ ભવિષ્યવાણી નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામાં આવી હતી। તો વળી આના સિવાય પણ એવી કેટલીય ઘટનાઓ છે જે અત્યાર સુધી વિશ્વમાં ઘટી ગઈ છે અને તેની પણ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થયેલી છે। ત્યારે હવે ચાલો એ પણ જાણી લઈએ કે 2021માં તે નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી શું કહે છે। તો નોસ્ટ્રાડેમસની આગાહીમાં એમ કહેવામાં આવ્યું છે કે દુષ્કાળ, ધરતીકંપ, વિવિધ રોગો અને રોગચાળા એ વિશ્વના અંતનો પ્રથમ સંકેત હશે। એટલે કે 2020માં આ જે કોરોના મહામારી ફેલાઈ છે તેને આ દુનિયાના અંતની શરૂઆત તરીકે ગણી શકાય છે, જેણે હાલ આખા વિશ્વને હચમચાવી મૂક્યું છે। ભવિષ્યવાણીમાં એમ પણ કહેવાયું છે કે આ એક એવો દુકાળ હશે જેનો વિશ્વએ પહેલા ક્યારેય સામનો નહીં કર્યો હોય। વિશ્વની વસ્તીનો મોટો ભાગ આ વિનાશમાંથી બહાર નહીં આવી શકે અને હાલ કોરોનાના કારણે જે પરિસ્થિતિ છે તે સંપૂર્ણ રીતે આ વાતને સાચી સાબિત કરે છે। આ ઉપરાંત નોસ્ટ્રાડેમસની બીજી આગાહી મુજબ રશિયન વૈજ્ઞાનિકો એવા બાયોલોજિકલ વેપન્સ અને વાયરસ વિકસાવશે જે માનવને ઝોમ્બી બનાવી દેશે અને આ રીતે માનવ પ્રજાતિઓનો નાશ થશે। તો વળી 2021 એ વિશ્વભરમાં મોટી ઘટનાઓની દ્રષ્ટિએ ઘણું જ મહત્વપૂર્ણ વર્ષ રહેશે। આ દરમિયાન સૂર્યના વિનાશથી લઈને પૃથ્વીનું નુકસાન જેવી ઘણી ઘટનાઓ ઘટી જશે। નોસ્ટ્રાડેમસે દરિયાઈ સપાટી વધવાની અને પૃથ્વીનો દરિયામાં સમાવેશ થઈ જવાની વાત પણ ભવિષ્યવાણીઓમાં કીધી છે। આ ઉપરાંત હવામાન પલટાના નુકસાનથી યુદ્ધની પરિસ્થિતિ ઊભી થશે તેમ પણ કહેવામાં આવ્યું છે। આની સાથે જ સંસાધનો માટે વિશ્વમાં ઝઘડા શરૂ થશે તેમ પણ કહેવાયું છે। આ ઉપરાંત આ ભવિષ્યવાણીમાં પૃથ્વી પર ધૂમકેતુ ત્રાટકશે તે વાત પણ કરવામાં આવી છે, જે ભૂકંપ જેવી અન્ય કુદરતી આફતોનું કારણ બનશે। આ ધૂમકેતુ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે અને આકાશમાં દ્રશ્ય ગ્રેટ ફાયર જેવું જોવા મળશે। આ ઉપરાંત નોસ્ટ્રાડેમસની આગાહી પ્રમાણે પ્રલયકારી ભૂકંપ વિશ્વનો નાશ કરશે, ત્યારે કેલિફોર્નિયામાં જે ભૂકંપની ઘટના જોવા મળી છે તે આ આગાહીને સાચી કરે છે તેમ ખબર પડી જ રહી છે। એટલે કે કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વિશે નોસ્ટ્રાડેમસની આગાહીઓ સાચી પડતી હોવાનું દેખાઈ રહ્યું છે। ત્યારે નોસ્ટ્રાડેમસની અન્ય એક આગાહી એમ પણ કહે છે કે માનવ જાતિને બચાવવા માટે બ્રેઇન ચિપનો ઉપયોગ પણ કરવામાં આવશે। આ ચિપ માનવીના બાયોલોજિકલ ઇન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે, જેનો મતલબ એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માનવીઓ પોતાના બુદ્ધિમાં સામેલ કરશે। જો કે હાલ તો નોસ્ટ્રાડેમસ દ્વારા ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તેમ બધે જ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ ભવિષ્યવાણીઓ એટલી ભયાનક છે કે તેને સાંભળનારા દરેક વ્યક્તિનું એમ જ કહેવું છે કે આ ભવિષ્યવાણીઓ સાચી ના પડે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।